नमस्कार विद्यार्थियों, आज आपणे धोरण 8 विषय गुजराती एनो नवो ज एक पाठ एनी चर्चा करवाना छे। विद्यार्थियों, जीवन में अभ्यास नु महत्व, प्रामाणिकता नु महत्व घणु बधु छे। अने प्रामाणिकता थी जीवन जीवनारा जे लोको छे एमनु जीवन केवु संघर्षमय होय छे, ए जीवन पसार करवा माटे एमने केवी मथामण करवी पड़ती होय छे एनु निरूपण करतो आ एक पाठ अहीं आपणे अभ्यास करवानो छे। पाठ 10 जेनु नाम छे अढ़ी आना। अढ़ी आना ए एक नाणू छे जे वर्षो पहला अपना देश में आना चालता, अत्यारे तो 25 पैसा पण चालता नथी, 50 पैसानू पण कहीं नथी मळतुं, पण एक समय एवो हतो कि अढ़ी आनानू पण केटलुं महत्व हतुं। આ પાઠના લેખક છે સ્વામી સચ્ચિદાનંદ, સંત છે પોતે। સ્વામી સચ્ચિદાનંદનો જન્મ ઈસવીસન 1932માં પાટણ જિલ્લાનું જે મુજપુર ગામ છે તેમાં થયો। તેમણે સંત બન્યા પછી દંતાલી પાસે ભક્તિનિકેતન આશ્રમ સ્થાપ્યો છે। પોતે ક્રાંતિકારી સંત છે, નિડર વિચાર ધરાવનારા અને વેધક શબ્દો બોલનારા આ સંત। એમણે સંન્યાસી જીવન દરમિયાન મારા અનુભવો, વિદેશ યાત્રાના પ્રેરક પ્રસંગો, ચાલો અભિગમ બદલીએ, છેલ્લી ટ્રેન વગેરે પુસ્તકો લખ્યા છે। એમણે અનેક સામાજિક અને માનવ કલ્યાણના પુરસ્કારો પણ મળ્યા છે। એ પુરસ્કારોને આધારે એમણે પોતાની જીવનશૈલી નિરૂપતું એક પોતાના જીવનનો એક પ્રસંગ અહીંયા કર્યો છે। એમની જે વિદ્યાભ્યાસ માટેની જે લગ્ની છે, એ વિદ્યાભ્યાસ કરવા માટે જે એમણે પ્રયત્ન કર્યો અને જે મથામણ કરી, એની વાત આ પાઠમાં સુંદર રીતે સ્વામીજીએ સચોટ રીતે વર્ણવી છે। પાઠનો અભ્યાસ કરતીની સાથે આપણે પાઠનું વાંચન પણ કરીશું। શરૂઆતમાં લખ્યું છે કે બાલ્યકાળમાં મેં પાઠશાળામાં થોડા શ્લોકો તથા રુદ્રી વગેરેનું અધ્યયન કર્યું, પણ વ્યાકરણ વગેરે કશું જાણું નહીં। મને રહી રહીને થયા કરતું હતું કે જો મારે સારી રીતે ધર્મ પ્રસાર કરવો હોય તો સંસ્કૃત વિદ્યા ભણવી જોઈએ। મારી 23 વર્ષની ઉંમર થઈ ગઈ હતી અને હું હવે મને પોતાના ભણવા માટે ઘણી મોટી ઉંમરનો માનતો હતો। શું કહે છે લેખક? પોતાના બાલ્યકાળની વાત કરે છે કે જે નાના હતા, બાળક હતા, ત્યારે શાળામાં ભણવા જતા ત્યારે તેઓ જે અભ્યાસ કરતા એમાં થોડા ઘણા શ્લોકો અને રુદ્રી વગેરેનો અભ્યાસ કર્યો હતો। અહીંયા રુદ્રી શબ્દ લખ્યો છે કે ભાઈ એમણે રુદ્રીનો અભ્યાસ કર્યો કે ભાઈ સંસ્કૃત શ્લોકોનો સંગ્રહ, કે ભાઈ સંસ્કૃતના શ્લોકો શિવ સ્તુતિ છે વગેરે સ્તુતિઓના સંગ્રહનો જે શ્લોકોનો સંગ્રહ હોય એવી નાની રુદ્રી નો અભ્યાસ એમણે કરેલો। પણ પછી યુવાવસ્થા આવી, 23 વર્ષની ઉંમરમાં એ સંત બનેલા હતા અને 23 વર્ષની ઉંમર હતી, એ ઉંમરમાં એમને એમ થયું કે ભાઈ હવે અભ્યાસ કરવો એ કંઈ મહત્ત્વની વાત નથી, અભ્યાસ કરાય નહીં, હા પાકા ઘડે કાંઠા ન ચડે એવું કહેવાય છે ને કે ભાઈ અભ્યાસની ઉંમર હોય, અમુક નિશ્ચિત ઉંમર હોય, એ ઉંમર પહેલાં અભ્યાસ કરી લેવો જોઈએ। પરંતુ લેખકને સંસ્કૃત ભણવાની ઈચ્છા થઈ, એનું કારણ હતું કે જ્યારે એ સંત બન્યા
અને હવે સંત બન્યા ત્યારે એમને ધર્મ પ્રસાર કરવાનો હતો, ધર્મની વાતો કરવાની હતી, લોકોમાં સનાતન ધર્મ હિન્દુ ધર્મનું જ્ઞાન આપવાનું હતું. અને એ સંપૂર્ણ જ્ઞાન સંસ્કૃત ભાષામાં જ, આપણા જે પ્રાચીન પુસ્તકો છે બધા શ્લોકો સંસ્કૃત ભાષામાં છે. એટલે જો સંસ્કૃત ભાષા નહીં શીખે તો એ ધર્મનો પ્રસાર કઈ રીતે કરશે? એટલે એમણે પોતાની ઈચ્છા વ્યક્ત કરી સંસ્કૃત અભ્યાસ કરવાની. સુરપુરાના એક મહિનાના નિવસ દરમિયાન અધ્યયન કરવાના મારા વિચારો પાકા થયા. મારી ઈચ્છા હતી કે હું એક બે વર્ષ થોડું વ્યાકરણ શીખી લઉં, સંસ્કૃત શ્લોકોને સમજી શકું, એટલે બસ. અધ્યયન શબ્દ છે એનું સમાનાર્થી તમારે પરીક્ષામાં પૂછાય, અધ્યયન એટલે અભ્યાસ. એમણે નિર્ણય કર્યો, અહીં લખ્યું છે ને કે મારા વિચારો, અધ્યયન કરવાના વિચારો પાકા થયા. એટલે કે ભાઈ એમણે જ્યારે સુરાપુરા ગામમાં રહેતા હતા ત્યારે એમણે નક્કી કર્યું કે મારે સંસ્કૃતનો અભ્યાસ કરવો, સંસ્કૃતનું વ્યાકરણ શીખવું અને શ્લોકો સમજવું, તો હું ધર્મનો પ્રસાર સારી રીતે કરી શકું. મેં સુરાપુરામાંથી જ સીધા મથુરા વૃંદાવન જવાનું નક્કી કર્યું. મને વિદાય આપવા આખું ગામ હિલવડે ચડ્યું હતું, સૌની આંખમાં અશ્રુ હતા. દર વર્ષે અહીં આવવાનો સૌને આગ્રહ હતો. ધર્મના નામે અસંખ્ય લોકોએ અસંખ્ય અણગમા ઊભા કર્યા હોવા છતાં આજે પણ કોઈ નિસ્પૃહ વ્યક્તિ ગામમાં આવી જાય તો લોકો ભાવ વિભોર થઈ જતા હોય છે. અહીં શું કહ્યું છે કે સુરાપુરામાંથી એમણે સીધા મથુરા વૃંદાવન જવાનું નક્કી કર્યું. શા માટે મથુરા વૃંદાવન જવાનું નક્કી કર્યું? કારણ કે મથુરા વૃંદાવન કાશી વારાણસી જે છે આ બધા જે સ્થળો છે ત્યાં સંસ્કૃતનો અભ્યાસ કરી શકાય છે, મહાન સંતો વિદ્વાનો ત્યાં હોય છે અને ત્યાં સંસ્કૃતની પાઠશાળાઓ છે. અરે ત્યાં જઈને અભ્યાસ કરવો એવો નિર્ણય કર્યો. સીધા મથુરા વૃંદાવન જવા નીકળ્યા હતા ત્યારે આખું ગામ હિલોડે ચડ્યું એવું કહે છે, રૂઢિ પ્રયોગ વાપર્યો છે કે ભાઈ હિલોડે ચડવું એટલે આખું ગામ હિલોડે ચડ્યું એટલે ભીડ એકઠી થવી, મોટી સંખ્યામાં લોકો સ્વામીને મૂકવા ગયા. એમની આંખોમાં અશ્રુ હતા વિદાય આપતી વખતે, અશ્રુ સંસ્કૃત શબ્દ છે, અશ્રુ એટલે આંખોમાં આંસુ હતા પોતાના વાલા સ્વામીજીને છોડતી વખતે. અહીં બતાવે છે કે ભાઈ ધર્મના નામે ઘણા લોકો એવા કાર્યો કરે છે કે લોકોને ધર્મ પ્રત્યે સાધુ સંતો પ્રત્યે અણગમો ઉત્પન્ન થાય છે, એમના ઉપર વિશ્વાસ નથી આવતો. પણ સ્વામીજી કહે છે કે ક્યારેક કેટલા કોઈ નિસ્પૃહ વ્યક્તિ ગામમાં આવી જાય, ગામમાં કોઈ નિસ્પૃહ. નિસ્પૃહ એટલે શું? કે કંઈ કોઈ પણ પ્રકારની લોભ લાલચ વગરનો, જે કંઈ મેળવવાની ઈચ્છા ના હોય, લાલચ વગર જે સેવાના કાર્યો કરતો હોય, ભક્તિ ભજન કરતો હોય અને લોકોને સાચી વાતનું જ્ઞાન આપતો હોય, એવો કોઈ વ્યક્તિ ગામમાં આવી જાય તો ગામના લોકો ભાવ વિભોર બની જાય છે, એમને પૂરો આદર આપે છે. અહીં લખ્યું છે કે ભાઈ અનિયંત્રિત સાધુઓ તથા ભિક્ષુકો, તાંત્રિકો, જ્યોતિષીઓ વગેરે પ્રજામાં અનિશ્ચિત અને ગ્લાની ઉપજે તેવું વાતાવરણ બનાવતા છોડતા ફરતા હોય છે. કેટલાક અનિયંત્રિત સાધુઓ હોય છે, એવા સાધુઓ, સાધુ એટલે જે જીવનની મોહ માયા મૂકીને બેઠા હોય. પણ કેટલાક એવા સાધુ હોય છે કે ભાઈ એટલી બધી મોહ માયા ધન સંપત્તિ લઈને ફરતા હોય છે, એવા લોકો તથા ભિક્ષુકો. ભિક્ષુકો શબ્દ છે, ભિક્ષુક એટલે ભિખારી જેને કહીએ, ભીખ માંગનારા, માગીને પોતાનું જીવન પસાર કરનારા, તંત્ર વિદ્યા જાણનારા, ઢોંગી જ્યોતિષીઓ, આવા લોકો જ્યારે ગામમાં જતા હોય છે ને આવા ભાવ વિભોર ગ્રામજનો, બોડા ગ્રામજનોને છેતરતા હોય છે, ત્યારે ગ્લાની ઉપજે
તેવું વાતાવરણ સર્જે છે. ગ્લાની શબ્દ છે એટલે અણગમો ઉપજે. એકાદ બે માણસો આવા ગોરખધંધા કરનારા માણસો આવી જાય ત્યારે સાચા સંત, સાચા સાધુ અને મહાન વ્યક્તિઓ પ્રત્યે પણ લોકોને ગ્લાની પર ઉપજે છે અને વાતાવરણ ડહોળાય છે. જો આ બધાને વ્યવસ્થિત તથા નિશ્ચિત કરી શકાય તથા ગળણીથી ગાળીને યોગ્ય અયોગ્ય હિત અહિતનો ભેદ કરી શકાય તો ધાર્મિક ક્ષેત્રમાં બહુ મોટું કાર્ય થઈ શકે તેમ છે, પણ તેવું થઈ શકે તેવું દેખાતું નથી. કે ભાઈ લોકોનામાં આવી હિત અને અહિતની સમજ આવે. જો અહીંયા વિરોધીઓ આપ્યા છે, વિરોધી શબ્દો આપ્યા છે કે યોગ્ય એનો વિરોધી અયોગ્ય, પછી બીજા વિરોધી જે છે જે હિત અને અહિત, હિત અને અહિત જે છે, આવા જે શબ્દો જે છે એના કારણે કોઈ વ્યક્તિ કોણ યોગ્ય છે, કોણ અયોગ્ય છે, કોણ આપણા હિત માટે કામ કરે છે, કોણ આપણું હિત અહિત કરવાવાળો છે, આ બધી માહિતી મળી શકે તો ધર્મ કાર્યમાં ખૂબ જ મોટો ફાયદો થાય. પણ આવું શક્ય નથી, આવું દેખાતું નથી એવી વાત અહીંયા સ્વામીશ્રી કરે છે. સ્વામીજી આગળ કહે છે કે એ રેલવે સ્ટેશનમાં જાય છે. એ સમયગાળામાં દરેક જગ્યાએ રેલવે સ્ટેશન હતા નહીં, મુખ્ય મથકે જવું પડતું હતું. એટલે ઊંઝાથી ટ્રેન દ્વારા હું રવાના થયો. ગામ લોકોએ મને 30 રૂપિયા આગ્રહ કરીને આપ્યા હતા. હવે મને લાગ્યું કે જો મારે અધ્યયન કરવું હોય તો પૈસાની જરૂર પડશે, એટલે સ્પર્શ નહીં કરવાનો નિયમ ચાલી શકશે નહીં. ઊંઝાથી ટ્રેનમાં બેઠા ત્યારે ગામના લોકોએ આગ્રહ કરીને 30 રૂપિયા આપ્યા. એ વખતે 30 રૂપિયા એટલે બહુ કહેવાતા, પરંતુ સ્વામીનો એક નિયમ હતો, પ્રતિજ્ઞા હતી કે પૈસાને સ્પર્શ નહીં કરવા. સાધુ સંતોના એવા નિયમો હોય છે કે પૈસાને સ્પર્શ ના કરવો. પણ હવે અહીંયા તો સ્વામીએ વિચાર્યું કે ભાઈ અધ્યયન કરવાનું છે, ત્યાં ભણવાનું છે, ભણવા માટે પુસ્તકો ખરીદવા પડશે, ઘણી બધી પ્રવૃત્તિ જાતે કરવાની થશે. એટલે આજે પૈસાને સ્પર્શ ન કરવાનો નિયમ ચાલશે નહીં. એટલે એમણે થોડા સમય માટે આ નિયમ તોડ્યો અને એમના આગ્રહને કારણે એ 30 રૂપિયા લીધા. ઊંઝાથી ઉપડ્યા અને અજમેર રોકાઈને હું મથુરા આવ્યો. હું ઉતર્યો હતો તેની સામે જ જમુનાજીનો ભરપૂર પ્રવાહ. હું બેઠો બેઠો ઘણીવાર આગંતુક શ્રદ્ધાળુઓને જોતો. તેઓ જમુનાજીને ખૂબ જ પૂજ્ય માનતા, પૂજ્ય માનવા છતાં સ્વચ્છતા જરાય ન રાખતા, ગંદકીનો પાર નહીં. લોકો બોલતા જમના મૈયા કી કૃપા છે. મારા મનમાં પ્રશ્નો થતા, આ જળ પ્રવાહ પણ કૃપા કરતો હશે? પ્રકૃતિ પૂજનમાં અટવાયેલા માણસોને નથી તો એક બ્રહ્મનિષ્ઠા કે નથી પ્રાકૃતિક સૌંદર્યની પ્રતીતિ થતી. બસ કર આચમન, માર ડૂબકી, કર ઘોંઘાટ અને ધક્કા મુક્કી કરીને નીકળ બહાર, ચારે તરફ ગંદકી જ ગંદકી. થઈ ગઈ ધાર્મિકતા, કરી લીધું કલ્યાણ. શું કહે છે? આપણા ધાર્મિક સ્થળોની વાત કરી છે કે ભાઈ ભારતમાં ધાર્મિક સ્થળો પવિત્ર છે, પણ લોકોની એટલી બધી ભીડ થાય છે, લોકો એટલી બધી ગંદકી કરે છે. જમુના મૈયા પવિત્ર છે, આપણી ભારતીય હિન્દુ સંસ્કૃતિ નદીઓને લોકો માતા કહે છે, આપણી માતાને આપણે ગંદકી કરીએ છીએ. અહીં કહ્યું છે કે ભાઈ જમુના મૈયા કી જય કરીને ડૂબકી લગાવે છે, એમાં કપડાં ધોવે છે, ગંદકી કરે છે, અને નદીની ચારે બાજુ નદીના તટમાં નખની ગંદકી, ગંદકીનો પાર નહીં. જમના મૈયા કી કૃપા છે એમ કરીને માં કહે છે. એક બાજુ આપણી માતા છે, એની પૂજા આરતી કરીએ છીએ, અને એક બાજુ એ જમના માતાને પ્રદૂષિત કરે છે. આ પ્રદૂષણની વાત કરી છે કે ભાઈ મથુરામાં જ્યાં જોયું ત્યાં જમનાજીના જે પ્રવાહ પાસે બેઠા ત્યાં અમણે આગંતુકો જોયા. એ આગંતુક શબ્દ છે, આગંતુક એટલે અતિથિઓ, નવા આવનારા મુસાફરો, એની વાત કરી છે. અને બીજું છે પ્રતીતિ શબ્દ છે, જોડણીમાં પૂછાય પ્રતીતિ એટલે સમજ, ખ્યાલ આવે, એમને બધું ખ્યાલ આવે, એમને સમજાયું બધું કે લોકો
ધર્મમાં એક નિષ્ઠ એક બ્રહ્મ નિષ્ઠા રાખી રાખતા. આપણે પ્રકૃતિ પૂજામાં માનીએ છીએ, એક બાજુ પ્રકૃતિ પૂજન કરીએ છીએ અને બીજી બાજુ પ્રકૃતિના સૌંદર્યનો આપણે નાશ કરીએ છીએ. એટલે અહીંયા નદીઓની ગંદકી જે છે, નદી સરોવરોમાં જે ગંદકી થાય છે એનો પણ અહીંયા વિરોધ કરે છે કે ભાઈ આવું ન થવું જોઈએ. જેને આપણે માતા કહીએ છીએ, જેની આપણે પૂજા કરીએ છીએ, એ મંદિરો ધર્મસ્થાનોમાં ગંદકી કરવી જોઈએ નહીં. અહીં સુધીની આપણે આપણે ચર્ચા કરી, બાકીનો જે આગળનો પાઠ છે તે આપણે હવે પછીના લેક્ચરમાં ચલાવીશું. આ શબ્દાર્થ જે છે એ તમારે નોટમાં સુંદર અક્ષરે લખવાના અને પાઠ વાંચવાનો. જય સ્વામિનારાયણ.